अगर समाचार जूनागढ़ थी अहीं श्वानना हुमलाथी बाळकनुं मृत्यु निपज्यूं। माणावदरमां बे वर्षना बाळक पर श्वाननो हुमलो थयो। त्रण श्वाने हुमलो करता तेने सारवार माटे खसेडायो। बाळकनुं सारवार दरमियान मृत्यु निपज्यूं छे। तो आखरे दिनमतीन जूनागढ़नी अंदर पहला ढोरनो आतंक हतो, हवे श्वाननो आतंक जोवा मळी रह्यो छे। त्रण श्वाने हुमलो करता एक बाळकने गंभीर इजाओ पहोंची हती अने तेने सारवार माटे खसेडायो हतो, परंतु सारवार दरमियान आ बाळकनुं मृत्यु निपज्यू छे। आपणे जणावीए के जूनागढ़नी अंदर आ श्वानना हुमलाथी बाळकने गंभीर इजाओ पहोंची हती। त्रण जेटला श्वान बे वर्षना बाळक पर तूटी पड्या हता। માણાવદરનો આ કિસ્સો છે જ્યાં માણાવદરમાં બે વર્ષના બાળક પર ત્રણ જેટલા શ્વાનોએ હુમલો કરી દીધો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। જો કે સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે જૂનાગઢથી સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, શું છે વધુ વિગતો? ઘટના છે કે જે બહારથી આવેલા જે મજૂરી કામ કરવા આવેલા ગોધરાના જે મજૂર હતા, જે મજૂરનો એક બાળક જ્યારે પોતાની વાડી જે વાડીમાં કામ કરતા એ વાડીમાં તે બાળક ખેતરમાં ફરતો હતો, તે દરમિયાન ત્રણ જેટલા શ્વાને તેમની ઉપર હુમલો કર્યો છે। આ જે સગીર બાળક છે જે બે વર્ષનો, તેમની ઉપર ઘાતકી હુમલો કરતા તે વધુ ઇજાગ્રસ્ત થયો હતો, સારવાર હેઠળ માણાવદર ખસેડવામાં આવ્યો, પણ બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આ બાળકને પેનલ પીએફ માટે જામનગર પણ આ મૃતદેહને ખસેડવામાં આવ્યો છે અને એ દિશામાં પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। જી જયેશ, આભાર વિજયસિંહજી। તો આખરે આ સમગ્ર મામલે અત્યારે સમગ્ર તપાસ પણ થશે, કારણ કે દિન બદિન શ્વાનના હુમલાઓ વધી રહ્યા છે, તે પણ એક ચિંતાનો વિષય છે। બે વર્ષના બાળક ઉપર ત્રણ જેટલા શ્વાનોએ હુમલો કરતા આખરે બાળકનું મૃત્યુ નિપજ્યું।